हे बार गावे बोली बदले बदले अवाने पानी रे पानी वाणी खानी बदले बदले ने के धाणी रे बार गावे बोली बदले बदले अवाने पानी रे ए बन्ने कहू हूं धाणी धाणी बोलता बोलता हो ई तो हूं एम कहू छू કે આપણે બહાર ગામ જાવી તો બધાની બોલી બદલી જાય ખાવાનું બદલી જાય પાણી અલગ લાગે પણ ધાણી ગમે ન ખાવી ને એ ખરકીત લાગે હા ઈ હાસુ અને હે તમને કહું આ નવો શર્ટ ક્યાંથી લાવ્યા ઈ નો કહેવાય વા પણ કયો તો ખરા કોણે નવો શર્ટ આપ્યો પણ ઈ તારે હું કામ છે તો તમારી પાસે પૈસા તો હતા ને તો નવો શર્ટ ક્યાંથી લાવ્યા તો એમ છે હે બકુલભાઈ તમારા પપ્પાનો શર્ટ લાવી એવા ક્યાં છે તાર પપ્પાનો શર્ટ તમે કેરો તો છે હે બેટા આ તાર પપ્પાનો શર્ટ છે એ આપું છું મને ખબર નતી તાર પપ્પાનો શર્ટ છે એમ બીજો શર્ટ તાર પપ્પાનો લઈને આવ્યા આ બીજો શર્ટ તાર પપ્પાનો છે હા બોલો જો એ હારું આપું હારે આ શર્ટ તો સમસમ શર્ટ નો છે કોણે કીધું આ શર્ટ સમસમ શર્ટ નો છે મેં જોયેલો બોલો જો તો સમસમ શર્ટ ને કેતો નહીં હું તને ધાણી ખવડાવવા આલે હો સમસમ શર્ટ ના ઘરે મૂક્યા આવજે એ હારું આલે પૂરી કરવાની છે બધાને એમ થાય કે બકુલભાઈ શર્ટ લઈને આવતા છે મારી આબરૂ હું આમાં લે હું એક આંટા મારતા હું જાતું ખાવાનું બનાવી લે મારો માણસ ગયો છે ડેરીએ દૂધ દેવા અઠવાડિયું પૂરું થઈ ગયું આજ તો કેટલાય બધા પૈસા આવવાના છે લ્યો ભાડા ડેરીએ દૂધ દેવો આ તો લાય લાય બિલ કેટલા પૈસા આવ્યા પૈસા ક્યાં આવ્યા આપણે 400 રૂપિયા દેવાના છે હે કેમ આપણે 400 રૂપિયા દેવાના એ ડેરી વાળા ભાઈએ કીધું તમારે 400 રૂપિયા દેવાના રહ્યા ખોટું બોલમાં આપણે થોડા 400 રૂપિયા દેવાના હોય લાય 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 પૈસા લાય હા શું કહો આપણે 400 રૂપિયા ડેરીએ દેવાના છે પણ એટલે આપણે દૂધ દેવી છે આપણે થોડા પૈસા દેવાના હોય પણ મને તો ડેરી વાળા ભાઈએ કીધું ભોળા દાદાને કહેજે તમારે 400 રૂપિયા દેવાના એમ પણ એટલે આપણે કઈક વસ્તુ લીધી હોય તો પૈસા દેવાના હોય આપણે તો વસ્તુ આપી છે તોય પૈસા દેવાના હવે એ મને શું ખબર ડેરી વાળા ભાઈએ કીધું મેં તમને કીધું હું જે કરો કરો એ મારો માણે ડેરીએ દૂધ દેવા ગયો તોય મારે 400 રૂપિયા દેવાના હે એમ કેમ તમે ડેરીએ દૂધ આપો ને તમારે પૈસા દેવાના લે હું ઈત વિચારું છું એક કામ કર ને જા તો તું ડેરીએ પૂછતાય તો અમારે કેમ 400 રૂપિયા દેવાના આ તો 100 રૂપિયા આપો મને હમણા ડેરીએ પૂછીને આવું ફટકે પાછો અલે 100 રૂપિયા જા પણ બકુલભાઈ હું ડેરીએ જઈને આવ્યો તમારે કાઈ ના જાવું ડેરીએ ના ના બકુડા જા તે હું કરું જાવ કે ન જાવ પણ તને મે પૈસા આપ્યા હવે તો જા એ હારું હે લા કોકનું બિલ તું લઈને નથી આવ્યો ને ના ના બિલ તો આપણું જ છે જોવો ને ભોળા દાદા એમ લખ્યું તો છે ઓ પણ આપણે કેમ 400 રૂપિયા દેવાના છે હમણાં બકુડો આવે ને પછી ખબર પડે હે કઈ બાજુ થી આવેલા એ ગામમાં ગયા હતા પણ કે હા કાકા કેમ ખંભે બેહાડ્યા હું છું એ કાઈ ના છું થાકી નો જાવી ને એટલે મે નમ થાય નક્કી કર્યું ઓર જેથી મારે અમથન ખંભા પર બેહવાનું ઓર જે ઊંધી અમથન મારે ખંભા પર બેહવાનું બોલો લ્યો તમે તો ખરાબ માણસ છો હો તો હું બકુલભાઈ બે હાલીને જાવી તો તો બે નો થાકી જાવી આ ઈ વાતે હાસી ગજબ મગજ આખો હો તમે મગજ તો આખો જ પડે ને નકર તો થાકી નો જાવી બોલો લ્યો અમારે આડોશ પાડોશ માં આવા જ માણસો રે વજન ઉપાડવામાં થાક નહીં લાગતો એકલા એકલા હાલીને જાય એમાં થાક લાગે આવડાય ને રે બહુ મગજમારી ન કરાય નકર આપણો મગજ ખાલી થઈ જાય હારું હાલો હું તો ડેરીએ ભાગું થોડોક તો મારી ઉપર વિશ્વાસ રાખતા હોય બકુલભાઈ ને ડેરીએ જોવા નહોતા મોકલવાના પણ યા જાણવું તો પડે તેને આપણે દૂધ દેવી તો આપણે પૈસા દેવાના એટલે હાંડિયા ગાડી ક્યાં જઈ આવી એ હાંડિયા ગાડી કોને કે એ તમને ના કેતો તો એ છે અમારી સિવાય કોઈ બીજું એ તમને કઈ લ્યો તો ગાડી કોને કીધું હાંડિયો કોને કીધું એ હાલી જાય એને થાંડલો કહેવાય ને કે હા કાકા ઘડી ખંભે થી એઠા ઉતરો તો ના રે ના અડધે હું દેવું તને ખંભે બેહાડી લાવ્યો પેલા મને વાડિયા પોગાડ એ તોય હું તમને વાડિયા પોગાડી દઈશ ના રે ના એ હારું તો બેઠા રહ્યો ઓ બાપા ઓ બાપા ઓ બાપા દોહા બોલવામાં ધ્યાન રાખજે ને કે મોઢું ફેરવી નાખીશ હા લેવે ઓય બાપા ઓય બાપા ઓલા જાતા તા એને જવા ન દીધા અને મને માર ખવડાવ્યા તો પણ તમે વૈશમાં હુકમ બોલ્યા તો તું ન બોલ્યા વાત
દેતા હા હા સુ હું ભળા દાદા ડેરીએ 400 રૂપિયા તમારે દેવાના કે એ તમારા માણા હે 800 રૂપિયા ઉપાડ લીધેલો છે તે ડેરી વાળા ભાઈ કે 400 રૂપિયા નું દૂધ ચૂન 400 રૂપિયા દેવાના એલા તે ઉપાડ લીધો તો હા 800 રૂપિયા ઉપાડ લીધો તો પણ ઉપાડું કામ લીધો તો એ હું દૂધ દેવા જાઉં તે ભૂખ લાગે તે ભાખ ખાવા ઓય બાપા ઓય બાપા તો પણ કે તો ખરો મે ઉપાડ લીધો તો એમ પણ મને એમ હતું કે ડેરી વાળા ભાઈ મારા ખાતામાં લખશે એટલે ન કીધું તારું થોડું ખાતું હાલે ખાતું તો મારું હાલે તો પણ એટલું દૂધ દેવા ન મોકલતા હોય તો ખાવા દેતા હોય તો હું ભાગ તો ન ખાવ હજી પાછો મારી આમો બોલે સાલા મારો બે જો બોલો મેં તો ખાલી 800 રૂપિયા ઉપાડ લીધો કે તો કકળાટ કરવા મળ્યા ઓલા અમથાએ કેટલી ધોલું મારી ત્યારે કાઈ ન બોલ્યા હે અમથાએ તમને ધોલું મારી આ અમે બે પાંચ ધોલું આટતો જો પણ અમથો તો કે કાકા ને ખંભે બેહાડીને જાતો તો ને તોય ધોલું આટી ગયો હે તો તો હાલો બદલો લેવો પડશે નારે ના કાય બદલો લેવો ના કે આમ થોડો હાલે આમ થાય મને ધોલું મારી હોય ને તો તમે બદલો ન લ્યો ને તો હાલે આ તો તમને ધોલું મારી હે કોણે ભોળ દેતા ધોલું મારી એ આમ થાય કે આમ થોડો હાલે ભોળ દેતા ઉપર હાથ ઉપાડે એમ બકુલભાઈ હું નથી કર્યું હજી ક્યાં કાય નક્કી કર્યું અને તમે હું દડો લઈને આવ્યા મેં કીધું આપણે બધા છૂટા દડે રમશું પણ હવે દડે નથી રમવું હાલો આમ થાય બદલો લેવા હોય જવી હાલો ભોળ દેતા અમને બેન 500 500 રૂપિયા આપી જો બદલો લેવા હોય જવી નારે ના કાય બદલો લેવો ના હાલો દડા રમવા હોય જવી હાલો એ હારું હાલો તો અહીંયા ભોળા દાદા સૂટા દડે રમી ઉભા રહ્યો પેલા દડો જોવા જો દડો વાગે એવો ના ને હવે વાગે એવા દડા થી થોડું રમાઈ લ્યો જોવો હે દડો તો રૂ જેવો છે હો હે મમરા ભાઈ આવો હળવો દડો ક્યાંથી તમારી દુકાને લેવા ના ના રસ્તા માંથી જડ્યો એટલે લેતા આવ્યો મેં કીધું સૂટા દડે રમશું હાલો તો ટીમ પાડીને રમું કે એમ નામ રમું ટીમ પાડીને જ રમવાનું હોય ને તો હું મમરા ભાઈ આ તો વાંધો નહીં હું મારો માણા લાવા દડો વચ્ચે મૂકું એ હારું જે પેલા દડો લે એને પેલો ભાગ કરવાનો એ વાંધો ના 1 2 3 આ દડો મારી હાથ પાડી જો મમરા ભાઈ દડો આપ દો મમરા ભાઈ લાવો દડો એ બકુલ ભાઈ દડો આવજો લે લ્યો જો તો અંથા ઘોડોની છૂટા દડે રમે એમાં દેકારો કેટલો કરે ઈ કહે કાકા આપણે બેઠા ને એટલે ડોહો કાલા કાઢે મને તો એવું લાગે તને સંભળાવો કરે હે મને સંભળાવો કરે હા હાલો તો કહે કાકા આપણે ન્યા જવી ના રે ના ન્યા થોડું જવાય એવડાય નારે બકુડન મમરો છે ઈ થોડા આપણને પોગવા દે પણ આપણે એની વાડીમાં ક્યાં જવું મારી વાડી હું બરે સાંભળશું હાર ભાઈ એ ભોળા દાદાને દડો વાગે તો દાંત કાઢે દડો હરકો વાગતો નહી હોય તો તે દાંત કાઢતા હોય ને દડો વાગતો જ ના તમારી મજા આવી જાય પણ આપણી પાસે તો દડો જ ના આવતો આપણે એકલા દડા ખાવી ઊભો રે ને એકવાર દડો હાથમાં આવી જાય ને પછી એની ખબર ભોળા દાદા દડો મારા હાથમાં આવી ગયો છે મમરા ભાઈ બાજુ એ જાવ તે હાલો અરે એક દડો જ ના ખાતો ભોળા દાદા મને થોડા દડા વાગે મે સોખુ ઘી ખાધેલું છે હું થોડા બીજા જેમ બળતરા કરું અરે હાલવા મને નકર મોઢું ફેરવી નાખી હમણે કે કાકા દોહાને દડે રમવાનો બહુ શોખ છે ને હાલો ને આપણે પાણા ભરીને દડો બનાવી પણ એવડાઈ થોડા આપણને રમાડશે પણ બકુલભાઈ ને મમરા ભાઈ ને બે ને હો હો રૂપિયા આપી દેહું અને દડો આપી દેહું હા ઈ હાસુ હા તો પાણા ભરીને દડો બનાવી આવી હાલો બોલા દીધા દડો આવ્યો મમરા ભાઈ દડો મારું હાલો લા લા દડો લા ઉભા રહ્યો હું આમ તેમ ધોયા કરો હું એ વશમાં ઉભો રહી જાવ તમ તાર મારો મને દડ આલો આ તો ઉભા રહ્યો ખબર નહીં પડતી મને દડો વાગે ઓય ભોળા દાદા મમરા ભાઈ ને તો દડો જ ના વાગતો પણ દડો ક્યાંથી વાગે તેનું શરીર તો જો ટીપણા જેવું છે એ મમરા ભાઈ ને દડો નથી વાગતો એવું નથી દડો જ વાગે એવો નથી ને તમ તાર મને દડો મારો લ્યો હાલો આ તો ઉભો રે લે હે ઉભો
ને દડો લેતા આવો બકુલભાઈ હ ઈ દડો લાવો આગળ રમો હે પણ એમ હું કામ આલ્યો 100 રૂપિયા તમારા અને 100 રૂપિયા મમરાભાઈ ના લોહા ને દડે રમવાનો બહુ શોખ છે ને હવે રમો પણ આ દડો તો બહુ વજનદાર છે હું ઈ દડા માં પાણા ભર્યા હે પણ દડા માં પાણા હું કામ ભર્યા ઓળાન વાગે ને એટલે આ બકુડા એને અરે વાતો હું કરે આયા હો બ્રહ્મા નું છે એ આવો જો 100 રૂપિયા માં એક એક દડો મારશું હો એક દડા માં તો ભળો દેકારો કરવા બનશે ક્યાં કાકા હવે તમે જુઓ દોહાય ભલે સોખું ઘી ખાધું હોય પણ એક દડા કરે દેકારો કરવા મને નહીં ઉભા રહો ફળા દાદા મેન મમરા ભાઈ ઉભા ઉભા દડા ખાધા ને હવે અમે તમને દડા મારશું આ તો વાંધો નહીં દડો ક્યાં વાગે એવો છે દડો તો રૂ જેવો છે જો મમરા ભાઈ ફળા દાદા દડો મારો હે હા એ હારું ગોળી જેમ ભાગી ગયા લ્યો બોલો સુટા દડે રમવા નો રહ્યા દડે રમવા ક્યાંથી રે દડો બદલાઈ ગયેલો છે